વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે આપણે બનાવીશું ગુજરાતની એક સ્પેશિયલ આઇટમ ખમણ. આજે આપણે નાયલોન ખમણ બનાવવાની રીત જોઈશું. જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આપણે આજે જે નાયલોન ખમણ બનાવવાના છે એ માત્ર 7 મિનિટમાં બનીને રેડી થઈ જશે અને આપણે સોડાનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી. છતાં પણ એકદમ સરસ ખમણ બનશે. અને આપણે ખમણ બનાવીએ ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બધું જ વસ્તુ મેઝરમેન્ટ પ્રમાણે લેવાનું, તો જ તમારું ખમણ રિઝલ્ટ સરસ આવશે. તો મેં 1.5 કપ ચણાનો લોટ લીધો છે. મેં આ રીતે મેઝરમેન્ટ પ્રમાણમાં કપ આવે એ કપથી મેં માપીને 1.5 કપ ચણાનો લોટ લીધો છે. તમારી પાસે બેસન હોય તો તમે બેસન પણ લઈ શકો છો. અને 1 કપ મેં પાણી લીધું છે. વઘાર કરવા માટે આપણે તેલ લઈશું. લગભગ 1 થી 1.25 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈશું. વઘારમાં મૂકવા માટે 1 ટીસ્પૂન રાઈ લઈશું, 1 ટીસ્પૂન તલ લઈશું અને મેં 1/4 ટીસ્પૂન લીંબુના ફૂલ લીધા છે. ખટાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો, પરંતુ આનાથી પરફેક્ટ ટેસ્ટ આવશે. 1 ટીસ્પૂન મેં મીઠું લીધું છે. મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. લગભગ 2 ટેબલસ્પૂન મેં ખાંડ લીધી છે. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો, પરંતુ આ ખમણ ગળચટા હોય છે તો મેં 2 ટેબલસ્પૂન ખાંડ લીધી છે. આપણે લીંબુના ફૂલ લીધા છે તો ખાંડ પણ એવી લેવાની. થોડીક બારીક કાપેલી કોથમીર લીધી છે અને 2 લીલા મરચાંને મેં આ રીતે લાંબા કાપી લીધા છે. અને આપણે આ મેઝરમેન્ટ પ્રમાણે બનાવવું હોય તો 1.5 કપ મેં ચણાનો લોટ લીધો છે. તો 1 ઇનોનું આ રીતે રેગ્યુલર પેક આવે છે, આખું ઇનો આપણે લઈ લઈશું પેકેટ. તો આપણે જે થાળીમાં ખમણ ઉતારવાના છે એ થાળીને આપણે તેલથી ગ્રીસ કરી દઈશું. આપણે બેટર છેલ્લે જ બનાવવાનું. આ રીતે બધી પ્રિપેરેશન કરી દેવાની અને પછી જ ખમણ બનાવવાના. એટલે તમને થાળી ગરમ હશે થયેલી તો ખમણ એકદમ સરસ તૈયાર થઈ જશે. આ રીતે મેં 1 પોળા વાસણમાં પાણી લીધું છે અને એની પર આ રીતે કાટલો મૂકી એની પર આપણે આ થાળી મૂકી દઈશું અને હવે આપણે એને ગરમ કરવા મૂકી દઈશું અને હવે પછી આપણે બેટર બનાવવાનું શરૂ કરીશું. તો 1 વાડકામાં હું આ રીતે ચણાનો લોટ લઈ લઈશ. આવી નાની નાની વાતની કાળજી લઈશું તો ખમણનું રિઝલ્ટ બહુ સરસ આવશે. તો ચણાના લોટમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે, લીંબુના ફૂલ લઈ લીધા છે. હવે આપણે મિક્સ કરી દઈશું. ખાંડ આપણે છેલ્લે નાખવાની છે અને જો તમારે તીખા સંદર નાખવી હોય તો તમે અત્યારે આદુ મરચાંની પેસ્ટ નાખી શકો છો. હવે આપણે થોડું પાણી લઈ અને બેટર તૈયાર કરીશું. 1.5 કપ ચણાનો લોટ લીધો છે તો 1 કપ આપણે પાણી વપરાશે. એમાં બધું મેઝરમેન્ટ પ્રમાણે જ લેવાનું, તો તમારું રિઝલ્ટ બહુ જ સરસ આવશે. ખમણ એકદમ સરસ બનશે અને આપણે ઠંડા પણ ખાઈશું તો પણ ગળે ડૂચો નહીં વળે, એકદમ સરસ સોફ્ટ બનશે, જાળીદાર. આ રીતે એક પણ ગાંઠો ના રહે એ રીતે આપણે થોડું પાણી એડ કરી અને સરસ બેટર તૈયાર કરી દઈશું. આ રીતે એક પણ ગાંઠો ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું. અને તમે આ રીતે પરફેક્ટ મેઝરમેન્ટથી કરશો તો તમારા નાયલોન ખમણ એકદમ જાળીદાર અને સોફ્ટ બનશે અને બિલકુલ બી ડૂચો નહીં ભરાય. ઠંડા પણ એકદમ સરસ લાગશે. આપણું બેટર આ રીતે તૈયાર થઈ ગયું છે. આ રીતે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી થઈ ગઈ છે તૈયાર. તો આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે. તો હવે આપણે છેલ્લે ઇનો એડ કરી દઈશું. ઇનો નાખ્યા પછી આપણે તરત જ એને થાળીમાં બેટર મૂકી દેવાનું છે અને ઇનોનું રેગ્યુલર જે બ્લુ કલરનું પેકેટ આવે છે એ જ લેવાનું છે. આ રીતે એકદમ સરસ હલકા હાથે સહેજ ફેટી લઈશું અને હવે તરત જ આપણે એને થાળીમાં મૂકી દઈશું. ખીરું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને થાળીમાં મૂકી દઈશું. ગેસની ફ્લેમ અત્યારે ધીમી છે. હવે જેવું આપણે ખીરું એડ કરી દઈશું એવો ગેસની ફ્લેમ આપણે ફૂલ કરી દેવાની છે. આ રીતે ખીરું એડ કરી દીધું છે અને હવે હું ગેસની ફ્લેમ હાઈ કરી દઈશ. હવે મેં ગેસની ફ્લેમ હાઈ કરી દીધી છે અને આપણે ઢાંકણ ઢાંકી એને ખાલી 7 મિનિટ માટે થવા દેવાના છે. 7 મિનિટ થાય એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો, નહીં તો તમારા ખમણ બેસી જશે. એક્ઝેક્ટ 7 મિનિટ પછી મેં ગેસ બંધ કરી દીધો છે. આપણે ખોલીને જોઈ લઈશું. એકદમ સરસ જાળીદાર ખમણ તૈયાર થઈ ગયા છે, એકદમ સોફ્ટ. હવે આપણે થાળીને સાઈડમાં લઈ લઈશું અને વઘારની તૈયારી કરી દઈશું. તો વઘાર કરવા માટે મેં એક નાનું આ રીતે વઘાર્યું ગરમ કરવા મૂકી દીધું છે. એમાં લગભગ 1 ટેબલસ્પૂન જેટલું મેં તેલ લીધું છે. આમાં તેલની બહુ જરૂર પડતી નથી. તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ અને તલ એડ કરી દઈશું, લીલા મરચાં એડ કરી દઈશું.
રાઈ, તલ અને લીલા મરચા સરસ તતરી જાય પછી આપણે એમાં પાણી એડ કરવાનું છે. લગભગ અડધા કપ જેટલું આપણે પાણી એડ કરીશું. મેઝરમેન્ટ પ્રમાણે જ બધું લેવાનું છે. રાઈ, તલ અને મરચા સરસ તતરી ગયા છે તો હવે આપણે એમાં અડધા કપ જેટલું પાણી એડ કરી દીધું છે અને હવે આપણે એમાં ખાંડ એડ કરી દઈશું. સહેજ પાણી ગરમ થાય પછી આપણે એમાં ખાંડ એડ કરીશું. તો પાણી સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં 2 ટેબલ સ્પૂન જેટલી જે ખાંડ લીધી છે એ ખાંડ એડ કરી દીધી છે. હવે ખાંડ નાખ્યા પછી આપણે એકદમ ધીમા ગેસે લગભગ 3-4 મિનિટ પાણીને ઉકળવા દેવાનું છે જેથી મરચાંની તીખાશ પણ પાણીમાં સરસ બેસી જાય અને ખાંડ પણ સરસ ઓગળી જાય. ધીમા ગેસે આપણે લગભગ 3-4 મિનિટ ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. તો 3-4 મિનિટ થઈ ગઈ છે, આપણું ખાંડનું પાણી સરસ ઉકળી ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે આ જે ખમણ બનાવીને રેડી કર્યા છે એના કાપા પાડી દઈશું. એકદમ જાળીદાર ખમણ બન્યા છે. આ રીતે મીડિયમ સાઇઝના પીસ આપણે કરી દઈશું. બધા પીસ થઈ જાય પછી આપણે એની ઉપર વઘાર રેડી દેવાનો છે. આ રીતે ખમણમાં કાપા પડી ગયા છે તો હવે આપણે એમાં વઘાર એડ કરી દઈશું. બધી બાજુ સરસ વઘાર એડ કરવાનો છે જેથી ખાંડનો પાણીનો ટેસ્ટ પણ સરસ આવે અને મરચાંની જે તીખાશ હોય એ પણ અંદર પાણીમાં આવી ગઈ હોય તો આપણા ખમણ એકદમ સરસ ટેસ્ટી લાગશે. અને જો તમારે તીખા ખમણ વધારે જોઈતા હોય તો તમારે ખીરામાં આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની તો પણ ચાલે અને આ રીતે વઘારમાં પણ મૂકવાના. તો આ રીતે મેં વઘાર બધો ઉપર રેડી દીધો છે અને ઉપર થોડી બારીક કાપેલી કોથમીરથી ગાર્નિશ કર્યા છે. આપણા એકદમ જાળીદાર અને એકદમ સોફ્ટ નાયલોન ખમણ તૈયાર થઈ ગયા છે. સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો એકદમ સરસ નાયલોન ખમણ તૈયાર છે. તમે એક વખત જરૂર ટ્રાય કરજો, એકદમ સરસ ખમણ બને છે. માત્ર 7 મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે. એકદમ સોફ્ટ ખમણ બન્યા છે, એક વખત જરૂર ટ્રાય કરજો.